સ્કૂલ પરિવારના ઓનલાઈન લેક્ચરમાં તમારું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ટોપિક જોઈ રહ્યા હતા વિદ્યુત ક્ષેત્ર વિશે. હવે વિદ્યુત ક્ષેત્રના એક નેક્સ્ટ ટોપિક ઉપર જઈએ છીએ. તેનું નામ છે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ. મેં તમને આગળના ટોપિકમાં કીધું હતું કે ક્ષેત્ર રેખાઓ વિશે તમને સમજવાનું છે, એ કઈ રીતે કામ કરે છે અને શું વસ્તુ છે, કેમ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ અલગ રીતે આપણે ડિસ્ક્રાઇબ કરવી પડે છે, તેના વિશે જોઈએ કે રેખાઓ વિદ્યુત ક્ષેત્ર વિશે જોઈએ કે જે બહાર તરફ આવે છે, અંદર તરફ આવે છે, પરંતુ એની જે રેખાઓ જે બહાર દોરી જે એરો દોર્યા હતા એ એરોમાં શું ફરક હતા, એ તીર જે હતા એ કિરણ જે હતું એ શું ફરક હતું, એ આપણે જોવાનું છે. પેલી વ્યાખ્યામાં જઈએ છીએ, વિદ્યુત ભાર કે વિદ્યુત ભારના તંત્રથી ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું ચિત્રાત્મક વર્ણન. કેવું? ચિત્રાત્મક વર્ણન. તમે જોઈએ શું કે આપણે ચિત્રાત્મક વર્ણન કરીશું, બરાબર. આ રીતે આપણે જોવું હોય તો આપણે કહી શકીએ છીએ કને કે જો પ્લસ વિદ્યુત ભાર આપણે લઈશું, બરાબર, તો તે આ રીતે હશે. ચિત્રાત્મક જે વર્ણન કર્યું, આજે આપણે દોર્યું છે જે તીરો જે દોર્યા છે તેને શું કહેવાય છે, વિદ્યુત ક્ષેત્રની રેખાઓ. શું કહેવાય છે? વિદ્યુત ક્ષેત્રની રેખાઓ કહે છે. તમે જે ચિત્ર દોરો છો, જે વિશે સમજાવો છો, ત્યારે શું કહેવાય છે? વિદ્યુત ક્ષેત્રની રેખાઓ કહે છે. હવે આ વસ્તુ આપણે અહીંયા જમીન પર શું જોશું, એ અવકાશમાં જોશું. શું થશે? અવકાશમાં. અવકાશ એટલે કે ત્રિપરિમાણમાં આપણે દોરવાની થશે. પણ રિયલમાં બોર્ડ છે, હું બોર્ડમાં ત્રિપરિમાણ દોરી નહીં શકું. એટલે આપણે શું કહી શકીએ, ત્રિપરિમાણ છે ઉંચર. ત્રિપરિમાણ શું હોય? બધી બાજુ ફેલાયેલી હોય રેખાઓ. તમે કોઈ બલ્બ લો છો, બલ્બ બાજુ પ્રકાશ શું હોય? ચારે તરફ ફેલાયેલો હોય. તો અહીંયા જે રીતે એ જ કન્ડિશન અહીંયા આપે છે. તો અવકાશમાં વિદ્યુત ભારના વિદ્યુત ક્ષેત્રની દિશામાં જ હોય તેવા સદિશો દોરો કે જેના મૂલ્ય દરેક બિંદુ ક્ષેત્રની શું બતાવે, તીવ્રતાના કેવું હોય છે, સમપ્રમાણમાં. કેવું છે? તીવ્રતાના સમપ્રમાણમાં. એટલે કે એ બરાબર કે ક્યુ અપોન આર સ્ક્વેરના કેવું હોવું જોઈએ, સમપ્રમાણમાં હોવું જોઈએ. તો એ રેખાઓ તમને મળે. હવે કેવા શું આગળ સમજી શકું છું? આપણને ખબર છે કે ધન વિદ્યુતભાર તો કઈ તરફ હોય, બહાર તરફ હોય. તો ધન વિદ્યુતભારમાં કઈ તરફ આવશે? બહાર તરફ કિરણો આવે છે. આ બહાર તરફ જે કિરણો આવે શું બતાવે છે? તો વિદ્યુત ક્ષેત્રની દિશા શું બતાવે છે? વિદ્યુત ક્ષેત્રની દિશા બતાવે છે. અને એ દિશામાં જે પણ આપણે આવા લાઈનો દોરીએ છીએ કે આવા જે કિરણ દોરીએ છીએ કે આવા તીર જે દોરીએ છીએ, એ તીર શું બતાવે છે? વિદ્યુત ક્ષેત્ર રેખાઓ. શું બતાવે છે? વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બતાવે છે. અને એ તીવ્રતાના કેવી હોય છે? સમપ્રમાણ. જ્યાં વધુ હશે ત્યાં વધુ, જ્યાં ઓછી હશે ત્યાં ઓછી. હજુ આપણે થોડી વધુ ડિસ્ક્રાઇબ કરીએ આ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ થોડી વધુ દોરીએ. આપણે સૂત્ર તમને શું આપે છે? તો તમને એવું આપે છે કે જેમ અંતર બદલાય છે, જેમ અંતર બદલાય છે તેમ વિદ્યુત ક્ષેત્રની અસરમાં શું થાય છે? ફેરફાર થાય છે. અંતરના બદલાવ સાથે વિદ્યુત ક્ષેત્ર પણ શું થાય છે? બદલાય છે. એટલે કે અહીંયા અંતર જેમ જેમ વધે છે એમ વિદ્યુત ક્ષેત્રની રેખાઓ ટૂંકી થાય, કેવી થાય છે? ટૂંકી થઈ જાય છે, બિલકુલ નાની થતી જાય છે. તો એને માટે શું થયું કે જો તમે નજીક હશો, જો તમે અહીંયા નજીક હશો તો વિદ્યુત ક્ષેત્ર કેવું હશે? પ્રબળ હશે. દૂર જશો તેમ શું હશે? વિદ્યુત ક્ષેત્ર ઓછું લાગે છે. તો તમને બે વસ્તુ આપે છે. વિદ્યુત ક્ષેત્ર નજીક હશે પ્રબળતા બતાવે છે, દૂર હશે પ્રબળતા બતાવતું નથી. થોડી એની અસરમાં શું થાય છે? ઘટાડો તમને જોવા મળે છે. હવે એના પછી શું કહે છે કે વિદ્યુત ક્ષેત્ર બીજી વસ્તુ જોઈએ. આ જે નજીકના વિસ્તારની અંદર જો નાની પૃષ્ઠ ફરી ધ્યાન માટે આ પૃષ્ઠ ડોમેન કરે પણ એને સમજવાનું છે. અહીંયા કેટલી રેખાઓ આવી? ત્રણ રેખાઓ. આના પૃષ્ઠ અહીંયા હું દોરું છું આવું આવડું. બંને વસ્તુ સરખું જ છે, બે પૃષ્ઠ લેવામાં આવે છે. તો અહીંયા જોયો આ પૃષ્ઠની અંદર જો નજીક દોરવામાં આવી વિદ્યુતભાર નજીક કેટલી રેખાઓ આવી? ત્રણ રેખાઓ આવી. અને જ્યારે દૂર દોરે કેટલી રેખાઓ આવે છે? એક જ રેખાઓ આવે છે. એટલે કે વિદ્યુતભારની નજીક ક્ષેત્રરેખાઓની ઘનતા વધુ હોય છે
અથવા બીચતા હોય છે કી હોય છે બીચતા અને દૂર જઈએ વિજભારથી દૂર જતા ક્ષેત્ર રેખા અંતા માં શું થાય છે ઘટાડો થાય છે એટલે કી જોતી નથી તો શું હોય છે ખુલ્લી સવાયલી તમને જોવા મળે છે બરાબર તો આથી ક્ષેત્રરેખા વિશે માહિતી જોઈએ આપણે કે ક્ષેત્રરેખા કોને કહેવાય સિમ્બોલ રેખા છે વિદ્યુતભારકીય વિદ્યુતભારના તંત્રથી ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું શું છે ચિત્રાત્મક સ્વરૂપ કેવું સ્વરૂપ છે ચિત્રાત્મક સ્વરૂપ જે આપણે આકૃતિમાં દોર્યું છે પ્રમાણે ચિત્રાત્મક સ્વરૂપ હોય તો આપણે શું કહીએ છીએ વિદ્યુત ક્ષેત્રની રેખાઓ રેખાઓ તરીકે દર્શાવીએ છીએ અને અવકાશની અંદર વિદ્યુત ક્ષેત્ર જે દિશામાં છે એ દિશામાં તમને શું જોવા મળે છે વિદ્યુત ક્ષેત્રની રેખાઓ જોવા મળે છે અને જેમ જેમ તમે અંતર વધે એમ શું થાય છે રેખાઓ ટૂંકી થતી જાય છે અને બીજી કન્ડિશન આપણને એવું આપે છે કે જેમ અહીંયા આગળ જોશો તમે નજીક જાઓ છો તે ઘનતા કેવી હશે વધુ હશે જો જોશો ઘનતા કેવી હોય છે ઓછી હોય છે તો આપણે વસ્તુને ધ્યાનથી આપણે વસ્તુને ડિસ્ક્રાઇબ કરવાનું અહીંયા કરે છે તમે જોઈ શકો છો એ ચર્ચા આપણે અહીં કરી છે બરાબર તો આ જે ગીતા હોય છે આપણે ઘનતા કહીશું કહીએ છીએ ઘનતા તરીકે દર્શાવવાની હોય છે બીજો ટોપિક ઉપર જઈએ છીએ આપણે ત્રિપરિમાણ કયા વાત કઈ ત્રિપરિમાણની હવે ધોરણ 12 ની અંદર આપણે ધોરણ 11 ની અંદર જઈએ ચેપ્ટર નંબર 2 ની અંદર આપણે બે પૂરક રાશિ ભણ્યા હતા એક પૂરક રાશિ કઈ હતી આપણા માટે તો પહેલી પૂરક રાશિ હતી આપણા માટે સમતલ કોણ કઈ હતી સમતલ કોણ ક્યારે લેવાય તો કે તમારું પૃષ્ઠ ઉપર લેતા હોય ત્યારે પણ અવકાશમાં લો ત્યારે એક બીજી રાશિ હતી ઘન કોણ કઈ હતી ઘન કોણ તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ઘન કોણ ઉપર કઈ રીતે આધાર રાખે છે એ આપણે ચર્ચા કરવાની છે તો આપણે સમજીએ તમે પૂરક રાશિ વિશે પૂરેપૂરું ભણી ચૂક્યા છો કે તમને આવડે છે ટેન્શન ના લો બરાબર એવો તમારી નોટ્સ પર જઈ શકો છો મેં ચલાવી લઉં છે આપણે વસ્તુ ડિસ્ક્રાઇબ કરેલું છે બરાબર એક આકૃતિ પર જઈએ છે એમાંથી સમજી અહીંયા કોઈ ક્યુ વિભાગ લઈ લઉં છું અહીંયા મને ક્ષેત્રરેખાઓ બહારની તમે જોઈ શકો છો તો આ ક્ષેત્રરેખાઓ તમે જોઈ શકો છો તેની અંદર મેં અહીંયા કદાચ બે ગોળીય પૃષ્ઠ લીધા છે કેવા લીધા છે ગોળીય પૃષ્ઠ ત્રીજી વસ્તુ જોવા જઈએ તો અહીંયાથી નજીકના વિસ્તારમાં એટલે વિદ્યુતભાર નજીકના વિસ્તારમાં એક પૃષ્ઠ લેવામાં આવ્યું છે પૃષ્ઠનું નામ શું છે આ અને આ કેવો હશે પ્રબળ વિસ્તાર કેવો વિસ્તાર છે પ્રબળ વિસ્તાર છે જ્યારે અહીંથી પૃષ્ઠની દૂરના વિસ્તારમાં લેવામાં આવ્યું છે ત્યાં વિસ્તાર કેવો છે એસ એટલે નિર્બળ વિસ્તાર તમને એક આપેલો છે તો બે વિસ્તાર છે પ્રબળ વિસ્તાર છે નિર્બળ વિસ્તાર છે હવે તમે એ જોઈ શકો છો પૃષ્ઠની નજીક ક્યાં છે રેખાઓ કેવી છે વધુ છે જો અહીંયા 1 2 3 4 રેખાઓ છે તો ચાર રેખાઓ છે રેખાઓ વધુ હોવાના કારણે પ્રબળતા કેવી હશે વધુ છે અહીંયા રેખાઓ કેવી છે બે છે તો શું હશે પ્રબળતા ઓછી તો જે વિસ્તારમાં ક્ષેત્ર રેખાઓ વધુ એટલે કે તેની ગીચતા ઘનતા
વધુ હોય ત્યાં ક્ષેત્રની પ્રબળતા કેવી હશે વધુ હોય છે અને જ્યાં તમે જોશો કે જ્યાં ગીચતા ઓછી છે અને રેખાઓ ઓછી છે રેખાઓ ઓછી હોય ત્યાં પ્રબળતા કેવી હશે ઓછી તમને જોવા મળે ત્યાં શું છે નિર્બળ તમને જોવા મળશે નિર્બળ વિસ્તાર છે આ કેવો છે પ્રબળ વિસ્તાર છે હવે આપણે બે પૃષ્ઠ લીધા છે એક અને ઓપી વન એક તો હવે આપણે બે વસ્તુ ભણી ચૂક્યા છો આપણે જે ભણ્યા હતા સમતલ કોણ અને બીજું વસ્તુ આપણે ભણ્યા છો ઘન કોણ વિશે એટલે સમતલ કોણ નું સૂત્ર લખી દીધું સમતલ કોણ બરાબર આપણે શું લીધું એક અને થીટા બરાબર થીટા બરાબર તમે ભણ્યા હતા ds / r શું ભણ્યા હતા ds / r સમતલ કોણ માટે ભણ્યા હતા ds / r તથા અહીંયા તમને લીધેલું છે ડેલ્ટા l / r બરાબર એટલે ટેન્શન લેવાની જરૂર નથી અને તથા ઘન કોણ માટે ડેલ્ટા ઓમેગા શું લેવાય ડેલ્ટા ઓમેગા બરાબર ડેલ્ટા s આપણે ત્યાં લીધું ડેલ્ટા a / ત્રિજ્યાનો વર્ગ અથવા ક્ષેત્રફળ ભાગ્યા ત્રિજ્યાનો વર્ગ તો ક્ષેત્રફળ શું લેશું ડેલ્ટા s અને ત્રિજ્યા કેટલી લેશું એ બને r સ્ક્વેર બરાબર તો હવે આપણે બે પૃષ્ઠ છે એક જ એક p1 છે અને p2 પૃષ્ઠ માટે બરાબર તો p1 અને p2 પૃષ્ઠ નું ક્ષેત્રફળ મારે લેવું છે તો જો અહીંયા લઉં ડેલ્ટા ઓમેગા બંને માટે કેવા રહેશે સમાન કેવા રહેશે સમાન એટલે જો એ ડેલ્ટા ઓમેગા આટલો એ ખૂણો બનાવે છે શું થયું છે આપણે ડેલ્ટા ઓમેગા તરીકે ડેલ્ટા ઓમેગા હશે ક્ષેત્રફળ લઈ પેલા પૃષ્ઠ માટે તો ડેલ્ટા s1 ને શું કહેવાશે r1 સ્ક્વેર કઈ રીતે અહીંયા શું છે આ પહેલું પૃષ્ઠ લઈએ છે p1 પૃષ્ઠની વાત કરું છું પ્રથમ પૃષ્ઠની અંદર op1 નું અંતર કેટલું છે r1 છે અને ખૂણો કેટલો છે ડેલ્ટા ઓમેગા છે બરાબર ક્ષેત્રફળ તો ડેલ્ટા s1 હવે આને ઉપર લઈ જવું તો ડેલ્ટા ઓમેગા r1 સ્ક્વેર રસ થશે ડેલ્ટા s1 એ જ રીતે કન્સિડર કરી લઈએ તો આપણે એને ડેલ્ટા ઓમેગા બરાબર ડેલ્ટા s2 / r2 સ્ક્વેર લઉં છું તો ડેલ્ટા ઓમેગા r સ્ક્વેર રસ લેવાય ડેલ્ટા s2 લેવાય બરાબર હવે આપણે એવું ગણી લઈએ કે આ જે રેખાઓ જે છે n રેખાઓ કેટલી રેખાઓ છે n રેખાઓ છે તો n રેખાઓ હોય ધારી લઈએ કે આપેલ વીજભારને લીધે n રેખાઓ હોય તો એકમ પૃષ્ઠ દીઠ ક્ષેત્ર રેખાઓ કેવી એકમ પૃષ્ઠ દીઠ ક્ષેત્ર રેખાઓ અહીંયા જો હવે એકમ પૃષ્ઠ દીઠ કીધી છે તો ધારો કે પહેલા માટે જઈશું એ પહેલા માટે લઈએ આપણે જો પહેલા માટે એ કન્સિડર કરું છું પહેલા માટે આપણે કન્સિડર કરતા હોય તો શું થશે ડેલ્ટા ઓમેગા રસ ડેલ્ટા s1 r1 સ્ક્વેર છે શું છે એક આપણે કન્ડિશન મળે છે તો પ્રથમ પૃષ્ઠની ક્ષેત્ર રેખાઓ લઈએ તો n / શું થશે ડેલ્ટા s1 એકમ પૃષ્ઠ દીઠ છે તો n ડેલ્ટા s1 ની કિંમત કેટલી છે તો ડેલ્ટા r1 સ્ક્વેર બરાબર ડેલ્ટા ઓમેગા r1 સ્ક્વેર બરાબર ડેલ્ટા ઓમેગા છે અહીંયા તો ધ્યાન રાખીશું તથા આ પ્રથમ પૃષ્ઠ માટે અને દ્વિતીય પૃષ્ઠ લઈએ આપણે તો શું થશે n / ડેલ્ટા s2 n ડેલ્ટા s2 કેવું છે ડેલ્ટા ઓમેગા / r2 સ્ક્વેર જો n / ડેલ્ટા ઓમેગા અને n / ડેલ્ટા ઓમેગા અચળ લેવા શું લેવા હોય અચળ લેવામાં આવે તો એટલે સમાન લેવામાં આવે અથવા અચળ લેવામાં આવે તો અહીં કશું આવે જે પણ ક્ષેત્ર રેખાઓ મળે શું મળે છે 1 / r સ્ક્વેર અહીં કશું મળશે 1 / r2 નો સ્ક્વેર તો આ રીતે મળે છે એટલે કોના પર આધાર રાખે છે અંતર ઉપર આધાર રાખે છે શું રાખે છે અંતર ઉપર આધાર રાખે છે તો તમે સિમ્પલ વસ્તુ આપણે જોયું કે જેમ અંતરમાં ફેરફાર થશે એમ વિદ્યુત ક્ષેત્રમાં ફેરફાર થાય છે અને વિદ્યુત ક્ષેત્રમાં ફેરફાર થાય ક્ષેત્ર રેખાઓમાં ફેરફાર જોવા મળે છે તો દરેક ક્ષેત્ર રેખાઓ અલગ અલગ રીતે ડિસ્ક્રાઇબ કરેલી હોય છે અલગ અલગ રીતે તમે જોઈ શકો છો અને બે વસ્તુ સમજવા જેવું છે બરાબર આ વસ્તુને ક્લિયર કરજો ફરીથી રિપીટ કરું છું અહીં કનેક પૃષ્ઠ એક વિજભાર ક્યુ લીધો છે કયા બિંદુ છે ઓ બિંદુ આગળ કોઈ વિજભાર છે આ વિદ્યુત ભારના કારણે બરાબર વિજભારના કારણે બે પૃષ્ઠ લેવા p1 અને p2 લેવા આવે છે p1 નું અંતર કેટલું છે op1 બરાબર r1 અહીં જે અંતર કેટલું છે બીજા પૃષ્ઠનું op2 બરાબર r2 બીજા બે પૃષ્ઠ લીધા છે r અને s r જે છે પ્રબળ વિસ્તારમાં છે કેમ ક્ષેત્ર રેખાઓ વધુ છે અને જે s જે છે એમાં ક્ષેત્ર રેખાઓ કેવી છે ઓછી છે કેમ કેમ એ ક્ષેત્ર રેખા ઓછી હોવાને કારણે કેવું છે નિર્બળ વિસ્તાર છે
બીજી કન્ડિશનમાં જોવા જઈએ તો આપણે તમે જોઈ શકો છો કે અહીંયા કરે આ જે ખૂણો બનાવે છે આ વિશે તો એકાઉ જે ખૂણો બનાવે છે એ શું છે આપણા માટે ડેલ્ટા ઓમેગા કેટલો છે ડેલ્ટા ઓમેગા એટલે આપણે એને ઘનકોણ કહીએ છીએ બે સૂત્રો લખ્યા છે ઘનકોણ અને સમતળ કોણ બરાબર ઘનકોણ સમતળ કોણ શું લેવાય લંબાઈ ભાગ્યા ત્રિજ્યા એટલે કે આપણે ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા એ વસ્તુ થશે અને ઘનકોણ એ શું આવશે ક્ષેત્રફળ ભાગ્યા શું આવે છે ત્રિજ્યાનો વર્ગ આપણે બધી કિંમતો મૂકી છે એટલે આપણે એ જવાબ મળે છે અહીંયા જો p1 p2 પુષ્ટિ લેવામાં આવ્યું છે એનું ક્ષેત્રફળ શું બને ડેલ્ટા s1 બરાબર ડેલ્ટા ઓમેગા r1 સ્ક્વેર શું આવશે ડેલ્ટા s2 બરાબર ડેલ્ટા ઓમેગા r2 સ્ક્વેર અને જો એકમ જો આખે આખા ક્ષેત્રની અંદર જો ક્ષેત્ર રેખાઓ n હોય તો એકમ પુષ્ઠ દિશ કે લીસે તો રેખાઓ મળે તો n / ડેલ્ટા ઓમેગા r1 સ્ક્વેર બીજા પુષ્ઠ માટે n / ડેલ્ટા ઓમેગા r2 સ્ક્વેર મળે છે પરંતુ જો n ને ડેલ્ટા ઓમેગા અચળ હોય તો તો અચળ છે તમને શું મળે છે અહીંયા કને 1 / r1² અને 1 / r2² એટલે કે તમે જોઈ શકો છો એ અંતર ઉપર આધાર રાખે છે અંતર ફેરફાર થશે તો કેવું હશે એના ફેરફાર થશે એટલે કે આપણે કહી શકીએ કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ અંતરના વર્ગના કેવું હોય છે વ્યસ્ત પ્રમાણ હોય છે અંતર બદલાશે તેના મૂલ્યમાં શું થાય છે ફેરફાર તમને જોવા મળે છે ક્લિયર કમ્પ્લીટલી કોઈ ટોપિક લખો તમે ફટાફટ લખી શકો છો એક મિનિટ તમને આપું છું ચલો જેમ કે તમારે લખાઈ ગયું છે આપણે નેક્સ્ટ ટોપિક ઉપર પહોંચીએ છીએ હવે દૂર જતી રેખાઓની દિશામાં મળે છે એ રીતે આની ચિત્ર રેખાઓ કેવી હશે આ રીતે દૂર જતી દિશામાં હશે રેખાઓ કેવી હશે દૂર જતી હશે જ્યારે બે સમાન વિભાર એકબીજાના નજીક આવે છે તો એની ક્ષેત્ર રેખાઓ કેવી હશે દૂર જતી દિશાની અંદર કેમ બને છે કયું બળ લાગે છે અપાકર્ષણ કયું લાગે છે અપાકર્ષણ તો બંને કેવા વિભારો છે બંને ધન વિભાર કેવા વિભારો છે ધન વિભારો છે એ જ તમે ઋણ હોય તો પણ તમે વસ્તુને કન્સિડર કરી શકો છો બરાબર સેમ વસ્તુ છે આ જે તીર ઉલટા છે છે બાજ એક વાસે અંદર તરફ હશે તમે ત્યાં ઋણ પણ લખી શકો છો ત્રીજી વસ્તુ જોવા જઈએ તો બે અલગ અલગ વિભાગો એટલે કે ધન હોય અને ઋણ હોય તો
ધન વિભાગ અને ઋણ વિભાગ હોય તો અહીંયા જે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ જે છે ધનથી શરૂઆત કરીને ક્યાં સમાઈ જાય છે ઋણમાં ક્યાં સમાઈ છે ઋણમાં ધનથી શરૂઆત કરીને ક્ષેત્ર રેખાઓ કઈ તરફ આવે છે ઋણમાં સમાઈ જાય છે આ વસ્તુને આપણે ધ્યાનમાં લેવાનું છે ક્ષેત્ર રેખાઓ બહાર તરફ તો આ રીતે આવે જ છે તો ધનમાંથી ઉદ્ભવની ક્ષેત્ર રેખાઓ સમાન અંત પામે છે ઋણની અંદર અંત પામે છે તમે જોઈ શકો છો કે ત્રણ વસ્તુ જોયું પહેલા એકલું ધન ચર્ચા કરી એકલી ઋણની ચર્ચા કરી પછી હવે શું જોયું ધન જોયું ધન ધન જોયા બે ભેગા થયા શું જોયું છે ઋણ તમે જોઈ શકો છો અહીંયા એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ અહીંયા છે આપણા માટે કે આ ધનથી સમય ક્યાં જાય છે એટલે કે વિદ્યુત ક્ષેત્ર ક્યાંથી ક્યાં હોય તો હંમેશા ધનથી ઋણ તરફ કઈ તરફ હશે ધનથી ઋણ તરફ વિદ્યુત ક્ષેત્ર આપણે જોવા મળે છે આ ટોપિક બહુ ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે કે કોઈ વિદ્યુત ક્ષેત્ર વિશે આપણે જો માહિતી લેતા હોય તો વિદ્યુત ક્ષેત્ર ક્યાંથી ક્યાં જોવા મળશે ધનથી ઋણ તરફ તમને જોવા મળે છે હવે વિદ્યુત ક્ષેત્ર આપણે જો આગળ જોઈએ તો જો આપણે એને કન્સિડરેશન કરીએ થોડું આપણે જોઈ લીધું ધન માટે આ જોઈએ આપણે ઋણ માટે આ બે સમાન માટે જોયું હજુ બીજી વસ્તુ આપણે જોવાનું છે હવે બીજું આપણે જે કન્ડિશન લઈએ છીએ એ જ છે આપણા માટે ઋણ માટે શેના માટે છે ઋણ માટે ઋણ વિસ્તાર હોય બે તો શું થશે તમે તમને કીધું ક્ષેત્ર રેખાઓ કઈ તરફ આવશે અંદર તરફ આવશે પણ એકબીજાથી શું થશે દૂર કેવી જાય છે દૂર જતી હોય એવું તમને ભાસ થાય છે તો આપણે કેવું મળે છે એક સમાન વિદ્યુતભાર મળે છે આવું ન હોય તો પણ શું છે એક સમાન વિદ્યુતક્ષેત્ર તમને બતાવે છે એ ક્યાંથી ક્યાં આવશે હંમેશા ધનથી ઋણ તરફ તમને એક સમાન વિદ્યુતભાર જોવા મળે છે તો એક સમાન વિદ્યુતક્ષેત્ર આપણે જોઈ ઋણ માટે ત્રીજી વસ્તુ જોવા માટે જોવા જઈએ તો જો કોઈ નિયમિત ગુણો શું લો નિયમિત ગુણો અને એને જો હું વિદ્યુતક્ષેત્રમાં મૂકી દઉં ક્યાં મૂકી દઉં વિદ્યુતક્ષેત્રમાં મૂકું તો શું થશે કન્ડિશન તો ધારો કે આ વિદ્યુતક્ષેત્ર આ રીતે છે આ વિદ્યુતક્ષેત્ર મૂકીશ તો આ રીતે અહીંયા રેખાઓ વળી જાય છે પસાર કરીએ છીએ બરાબર ધાતુના ગોળાને વિદ્યુતક્ષેત્ર મૂકીએ છીએ ત્યારે ક્ષેત્ર રેખાઓ ધાતુના ગોળામાંથી પસાર થશે ધાતુના ગોળામાંથી પસાર થાય છે દિશામાં દૂર જતી દિશા તરફ જાય છે આગળ બધા છે ડાઇલેક્ટ્રિક પદાર્થ મૂકવામાં આવે તો વિદ્યુતક્ષેત્ર રેખાઓ આ રીતે હોય છે એટલે કે બહાર તરફ કઈ તરફ આવે છે બહાર તરફ આવે છે જ્યારે કોઈ ધાતુનો ગોળો મૂકાશે તો વિદ્યુતક્ષેત્ર ક્યાં જાય છે અંદર તરફ જાય છે જ્યારે ડાયવેજન શું જાય છે બહાર તરફ જાય છે તમે કેટલા પ્રકારનું જોયું ટોટલી આઠ પ્રકારની આકૃતિ જોયું ધન હશે તો
અંદર તરફ, ઋણ હશે તો બહાર તરફ, બે ધન લીધા તો બંને બહાર તરફ, પણ એકબીજાને અડશે એમ કેમ અપાકર્ષણના કામ. એક ધન હશે અને ઋણ હશે તો ધન થી ક્યાં જશે? ઋણ તરફ. ધન થી ક્યાં જવા જાય છે? ઋણ તરફ. ત્રીજી વસ્તુ આપણે શું જોઈએ? કને બે ઋણ હોય તો બહાર અંદર તરફ, કે જશે અંદર, બંને અંદર તરફ, પણ એકબીજાને શું કરશે? વિરોધ કરે છે. સમાન હશે તો શું હશે? એકદમ સમાંતર રેખાઓ. બધી રેખાઓ કેવી હોય છે? એક સમાંતર રેખાઓની અંદર. જો ધાતુનો ગોળો હશે તો ધાતુના ગોળામાંથી અંદરથી પસાર થશે, ડાયરેક્ટલી રચનાંક વાળો કોઈ પદાર્થ હશે, શું થશે? તો એ શું નીકળે છે? બહાર તરફ જતી હોય, ધકેલાતી હોય, તમને એવો ભાસ થાય છે. તો આઠ વસ્તુ મગજમાં ફિટ રાખવાની છે. તમારી સામે જો આવો પ્રશ્ન આવે છે કે કોઈ આકૃતિ આપેલી હોય તમે શું માનો, તો કે કઈ વસ્તુની અંદર વિદ્યુતની અસર વધુ જોવા મળશે? તમે જોઈ શકો છો, જયારે ગોળો છે ત્યારે વિદ્યુતની અસર વધુ છે, ધાતુ માટે વધુ હશે, જયારે અધાતુ માટે કઈ હશે? વિદ્યુતની અસર ઓછી જોવા મળે છે. લાસ્ટ વસ્તુ છે એકને ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતા. પરીક્ષાની દ્રષ્ટિએ સૌથી ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, સૌથી વારંવાર પૂછાતો પ્રશ્ન, સૌથી ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, તમારા બે માર્ક્સમાં પૂછાય, તમારે ઓછામાં ઓછા ચાર મુદ્દા લખવા પડે. કેટલા મુદ્દા લખવા પડે? ચાર મુદ્દા લખવા પડે. તો પહેલો મુદ્દો, ક્ષેત્ર રેખાઓ ધન વિદ્યુત ભારથી ઉદ્ભવી ઋણ વિદ્યુત ભારમાં અંત પામે છે. એટલે કે ક્ષેત્ર રેખાઓ ક્યાંથી ઉદ્ભવશે? ધનથી ઉદ્ભવશે. અને ક્યાં લીધી છે? ઋણની અંદર અંત પામે છે, બરાબર. અને એનો આરંભ કેવો છે? અંતર બહુ અનંત સુધી છે, બહુ સુધી ફેલાયેલો છે. અને બીજી વસ્તુ જે છે, બીજી વસ્તુ, ક્ષેત્ર રેખાઓ બંધ ગાળો રચતી નથી, સુરતી નથી, બંધ ગાળો રચતી નથી. તમે જોશો ક્ષેત્ર રેખા, તમે જોશો કે બીજી આકૃતિ તમે દોરી હતી, અહીંયા પ્લસ હતું, માઇનસ હતું, આ રીતે જોયું, પણ આ ક્ષેત્ર રેખાઓ એકમાં જઈને બીજામાં સમાઈ ગઈ. પરંતુ જો એકલી ક્ષેત્ર રેખાઓ લેવામાં આવે, ધારો કે ધન ધન લેવામાં આવે, એટલે કે જો આ ક્ષેત્ર રેખાઓ બંધ ગાળો શું કહેવાય? આ પ્લસ માંથી ઉદ્ભવી આમ જ્યાં પાછી આમાં આવતી છે, તો આને કહેવાય બંધ ગાળો. શું કહેવાય? બંધ ગાળો. એ બંધ ગાળો રચતી નથી, બરાબર. આ એક ક્ષેત્ર રેખા આપણે જયારે જોઈશું, બરાબર, જયારે ચુંબકીય ક્ષેત્રની વાત કરીશું ત્યારે, તો અહીંયા કારણે જે જુઓ છો પ્લસ વાળો, તો ક્ષેત્ર રેખાઓ બંધ ગાળો રચતી નથી. ઘણી વસ્તુ ક્લિયર થઈ જાય છે. બીજો ટોપિક આપણા માટે છે વિદ્યુત ક્ષેત્રના, જે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ જે હોય છે સતત હોય, કેવી હોય છે? સતત. તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ, ક્ષેત્ર રેખાઓ તૂટ્યા સિવાય, તૂટ્યા સોરી તૂટક સિવાય સતત હોય છે. કેવી હોય છે? સતત હોય છે. એટલે તૂટક તૂટક હોતી નથી. તમે જોશો કે જ્યારે મેં ક્ષેત્ર રેખાઓ જોઈ, આગળની આકૃતિ તમે જોઈ, એમાં કોઈ ક્ષેત્ર રેખા જોઈએ તૂટેલી હતી? હા. તમે કહ્યું સાહેબ પહેલી આકૃતિ જોઈએ સદિશો વાળી, એ સદિશો એકબીજા પર સંપાત થયેલા, શું થયેલા છે? સંપાત થયેલા છે, એટલે વિશ્વાસનું મૂલ્ય આપે છે. પણ ધારો કે તમે એ ઘડશો કે ક્ષેત્ર રેખા આ રીતે હશે, એક અહીંયા એક અહીંયા આટલું અંતર, ના. ક્ષેત્ર રેખાઓ કેવી હશે? એકબીજા સમાન, કેવી હશે? સમાંતર. એટલે કે એકબીજા સતત હોય છે, તૂટક તૂટક હોતી નથી. ભાઈ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બંધ ગાળો રચતી નથી એવું જોઈ લીધું છે. એના પછી ટોપિક છે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ, વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એકબીજાને છેદતી નથી, એકબીજાને છેદતી નથી. કારણ શું ભાઈ? કેમ ભાઈ ની છેદતી હોય? જો છેદે, કારણ કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કેવી સદિશ છે, કેવી છે? ધારો કે એક વિદ્યુત ક્ષેત્ર રેખા આ, ના, આ બંને એકબીજાને છેદે. શું કરી છે? તો છેદ કેટલી દિશામાં? એક દિશામાં ને બીજી દિશામાં. હવે તમને આ બિંદુ આગળ તમે ઉભા હો, જસ્ટ ઉદાહરણ તરીકે આ જે ક્ષેત્ર રેખા હોય, હું આ બિંદુ આગળ ઉભો, મને કઈ રીતે ખબર કે આ દિશામાં જવાનું કે આ દિશામાં જવાનું? એટલા માટે છેદતી નથી, કારણ કે બિંદુ આગળ દોરેલા સ્પર્શકે બે દિશાઓ મળે જે શક્ય નથી. કારણ કે સદિશ રાશિ કોઈ દિવસ હોય બીજાને છેદે નહીં, એટલે ક્ષેત્ર રેખા બીજાને છેદતી નથી. અને એક કરતા વધારે દિશાઓ મળી જાય, બરાબર, જે આપણા માટે શક્ય છે નહીં, બરાબર. હવે
समान विद्युत भारण क्यों हुए समान विद्युत क्षेत्र हुए समान विद्युत क्षेत्र की रेखाओं एक बीजा ने समांतर हो जाए क्यों हुए एक बीजा ने समांतर हो जाए लेकिन तुम जो इसमें एक आकृति में दोही जो आठ एक में दोही एक समान विद्युत क्षेत्र एक बीजा ने क्यों समांतर समांतर और एक बीजा ने समांतर आवे जो क्यों हुए जब वजह मंत्र भी क्यों हुए समान हो जाए હવે વિદ્યુત ક્ષેત્રની અંદર બીજી વસ્તુ જોવા જઈએ તો જેમ વીજભારની નજીક ની નજીક વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ઓની ગીચતા વધુ એટલે પ્રબળતા પણ વધુ અને दूर विजभार थी दूर थी दूर विद्युत क्षेत्र रेखाओं ने गिचता ओछी एटले निर्बलता अथवा प्रबलता ओछी નિર્બળ હશે એટલે કે વીજભારની નજીક પ્રબળતા વધુ એટલે પ્રબળ હશે તો જે શું હશે કે નિર્બળ બનતું જાય છે પ્રબળતાની ઘટતી જાય છે ત્રીજી વસ્તુ જે છે વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ તો કોઈ પણ બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર તેને દોરેલા સ્પર્શકની દિશામાં હોય છે બરાબર તો આપણી પાસે 6 થી 7 લાક્ષણિકતાઓ છે ફરીથી ચિત્રરેખાઓ ધન વિદ્યુતભારથી ઉદ્ભવી ક્યાં જાય છે ઋણ વિદ્યુતભારમાં ચિત્રરેખાઓ બંધ ભાગ રચતી નથી એ સતત હોય છે રટ ટટરક હોતી નથી એકબીજાને છેદતી નહીં છેદ સુધી જાય બે દિશાઓ બતાવે છે સમાન ચિત્રરેખા એકબીજાને કેવી હોય સમાંતર અને સમાનાંતર હોય છે એકબીજાને દિશા કેવી હશે નજીક હશે ગીચ હશે દૂર કેવી હોય છે નિર્બળ થાય છે બરાબર અને કોઈ પણ બિંદુ આગળ વિદ્યુતક્ષેત્રની દિશા કઈ હોય તે તેને દોરેલા સ્પર્શકની દિશામાં હોય છે તો આ તો વિદ્યુતક્ષેત્ર વિશે માહિતી આપણે સંપૂર્ણ વિદ્યુતક્ષેત્ર માહિતી જોઈ છે એટલે વિદ્યુતની રેખાઓ જોઈ એના પછી એના ક્ષેત્રની ચર્ચા કરી કઈ રીતે કામ કરે છે એ જોયું એના પછી આપણે ક્ષેત્ર રેખાઓ જોઈ આપણે વિદ્યુતક્ષેત્રની સંપૂર્ણ માહિતી જોઈ લીધી ટોટલી આપણે આઠ થિયરી પર ડિસ્કસ કર્યું છે આઠ વસ્તુ આપણે જોઈ લીધું છે હવે આપણે નેક્સ્ટ ટોપિક છે વિદ્યુતક્ષેત્ર અને વીજભારને સમન્વય કરીને એક નવો ટોપિક ડિસ્કસ કરવાનો છે અને એ છે વિદ્યુત ફ્લક્સ શું છે વિદ્યુત ફ્લક્સ જે બહુ ઇમ્પોર્ટન્ટ છે તમારી પરીક્ષાની દ્રષ્ટિએ અને આ લાસ્ટ એક્ઝામની પરીક્ષામાં પૂછાઈ પણ ગયું હતું બરાબર તો થેન્ક યુ વેરી મચ